મહિલા બેસંસાર, ના મળ્યું સુખ, ના મળી ઇજ્જત, સંસારની દુખી મહિલા. ફોટોમાં જોવા મળતી આ મહિલા સંસારની દુખી મહિલા છે. આ ઘટના જોતા ખ્યાલ આવી જાય છે કે કેટલાક લોકોની જિંદગીમાં સુખનો સૂરજ ક્યારેય ઉગતો નથી. રાત હોય કે દિવસ, સતત અંધકાર જ હોય છે. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ મહિલાએ બે લગ્ન કર્યા, સુખ માટે પરાયાને પોતાના બનાવ્યા, પરંતુ તેની જિંદગીમાં કોઈ સફળતા મળી નહીં. નામ સુમિત્રા, રહેવાસી બોરિયાવી ગામ શહેરા. આ સુમિત્રાએ શહેરા તાલુકાના બોરિયાવી ગામે લગ્ન કર્યા હતા. તેના પહેલા પતિનું નામ હતું કનુભાઈ બામણિયા. લગ્ન જીવનમાં આ દંપતીને ત્રણ સંતાનો હતા, પણ ચાર વર્ષ અગાઉ પતિ કનુભાઈનું મોત થયું. બાળકો નાના હતા. આ માટે સુમિત્રાએ તેના દિયર અમરસિંહ વજયસિંહ બામણિયા સાથે લગ્ન કરી લીધા અને પહેલા ઘરના ત્રણ સંતાનને તેના મામાને ઘરે મોકલી દીધા. એક વર્ષ બાદ સુમિત્રાના કુખે એક દીકરાનો જન્મ થયો. પુત્રના જન્મ બાદ સંસારમાં માથાકૂટ ચાલુ થઈ. પત્નીની હત્યા, પતિના હાથ લોહિયાળ, એક ઝઘડામાં સંસારનું પતન. ગઈકાલે ઉશ્કેરાયેલા અમરસિંહે તેની પત્નીને દંડાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી. હોળીનો તહેવાર કરીને પાછા બોરિયાવી જવાના હતા, પણ ધૂળેટીની રાતે સુમિત્રાબેન માટે કાળ રાત્રિ બની ગઈ. શુક્રવારે સવારે સુમિત્રાબેનના કોઈ સંબંધી દ્વારા સુમિત્રાના પિયર ફોન કરી જાણ કરવામાં આવી કે ગુરુવારના રોજ બંને જણ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો અને સવારે સુમિત્રાને મરણ પામેલ હાલતમાં છે. આ સમાચાર સાંભળી સુમિત્રાના સગા વહાલા તાડવા મુકામે પહોંચ્યા હતા અને ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી. શહેરા પોલીસે હત્યા કરનાર પતિ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ જાપ્તામાં જોવા મળતા શખ્સે તેની પત્નીની હત્યા કરી છે. પૂરા મામલે મૃતકની માતાને સાંભળીએ. પછી આજો બધાની હારી વારો કે છોકરોને એનો એટલે અમે સોઈ જ નહીં આવી હું તમને આવી અને છોકરો અમે મોટો કરીને છોકરીને દૂધ નહીં પાડી એમ કરીને છોકરી મેળવી લીધી. તો એ આગળ સતો હમણાં હમણાં આવું કર્યું, દિવરવટું નથી કર્યું, ખાલી છોકરો મોટો કરે કમાઈ ખાવાડીને એમ કરીને મેળવી લીધી છોકરીને. છોકરીને બે છોકરાને છોકરીને આ હેલો હમણાં અંદર હે ને એનો છોકરો હતી એ પાછો. સાંભળ્યું ને તમે, મૃતકની માતા ન્યાયની આશા રાખીને બેઠા છે. એક પુત્રીની હત્યા થતા પૂરા પરિવારમાં શોકનો માહોલ પેદા થયો છે. હજુ આપણે મૃતકના પિતાને સાંભળીએ. પછી અમે એ જગ્યા પર કોઈ હતું નહીં, છોકરો હતો ન નંબર, એ છોકરાને પૂછ્યું છોકરો કયા કને મારી હોય, તાકે મારા કાકાએ મારી હોય, મારા કાકાએ મારી મમ્મીને મારી નાખી લાકડીએ અને અમે પેપરા કમ્પ્લીટ નાખી એવું કીધું. એવું કીધું એટલે પછી અમે સીધા પોલીસ સ્ટેશનમાં, પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી. આરોપીની ધરપકડ, પુત્રની હાજરીમાં માતાની હત્યા. પોલીસે ગુનો નોંધતાની સાથે તેના પતિ અમરસિંહની શોધખોળ ચાલુ કરી અને ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી નાખી. તેને જેલ ભેગો કરી દીધો. ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ છે જીતેન્દ્ર. આ જીતેન્દ્ર નાનો છે, પરંતુ તેની નજર સામે જ તેની માતાની હત્યા થઈ છે. પૂરી ઘટના તેણે નિહાળી છે, તે સાક્ષી છે. ચાલો જીતેન્દ્રને સાંભળીએ તે શું કહે છે પૂરા મામલે. મારી માર મમ્મીને ને માર કાકેને તે એ ઝઘડા લડાઈ લડાઈ કર્યો અને લાકડી મારી માથા પાડી ગયેલું અને મારી જી કોને માર્યો તારા મમ્મીને? માર કાકે. કોના તાળવા ગામે એક પતિએ પોતાની પત્નીને ઘર કંકાસના કારણે ઝઘડામાં માથામાં માર્યા છે, માથામાં ઘા વખતા સુમિત્રાબેનનું મરણ થયેલ છે. પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ચાર માસૂમ બાળકોનું કોણ? આ ઘર સંસારમાં માથાકૂટ દરેકને થતી હોય છે. અહીં પણ આવું જ થયું છે. એક ગુસ્સામાં આવીને પતિએ પત્નીની હત્યા કરી નાખી છે, પરંતુ પાછળથી ચાર સંતાન નિરાધાર બન્યા છે અને હવે પિતા જેલમાં છે, જ્યારે માતા સ્વધામ પહોંચી ગયા છે. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, શહેરા, પંચમહાલ.